બાળકો પ્રશ્ન નંબર 5 સાદી વિભાજ્ય સ્તંભાકૃતિ આપણે પૂર્ણ કરી હવે આપણે પ્રશ્ન નંબર 6 ઉપર આવવાનું છે પણ રકમ છે પ્રશ્ન નંબર 5 ની છે જે રકમ પ્રશ્ન નંબર 5 માં આપેલી છે એને આપણે ટકાવારી વિભાજ્ય સ્તંભાકૃતિમાં રજૂ કરવાની છે તો આપણે પ્રશ્ન નંબર 5 જોઈએ તો અહીંયા કીધું છે કે કોઈ બે અલગ અલગ વિસ્તારોમાં રહેતી વ્યક્તિઓની ઉંમર વિશેની માહિતી નીચે મળે છે તો તેને ટકાવારી વિભાજ્ય સ્તંભાકૃતિમાં રજૂ કરો બાળકો ટકાવારી વિભાજ્ય સ્તંભાકૃતિ આપણે શું કરવાનું છે ટકાવારી વિભાજ્ય સ્તંભાકૃતિ બરાબર ટકાવારી વિભાજ્ય સ્તંભાકૃતિ રજૂ કરવાની છે તો અહીંયા જે આપેલું છે ઉંમર બરાબર ત્યારબાદ વિસ્તાર એ માં સંખ્યા ત્યારબાદ ટકાવારી આપણે અહીંયા દર્શાવેલી છે એજ રીતના અહીંયા આપણે વિભાજિત રેખા દર્શાવીએ અને આપણે અહીંયા સંખ્યા બી ની ટકાવારી અને વિભાજિત રેખા ટકાવારી કઈ રીતના મળે છે બાળકો એ આપણે ગણતરી કરવી હોય તો અહીંયા કરી શકીએ કે આપણી પાસે કુલ સંખ્યા કેટલી છે 1200 હોય તો 100% તો 480 હોય તો કેટલા ટકા થાય તો આ રીતના આપણે ગણતરી કરીએ તો 480 ગુણ્યા 100 ના છેદમાં 1200 બરાબર આ બે વિંડા જાય તો 12 ચોક 48 તો અહીંયા 40% આપણને પ્રાપ્ત થાય તો એ જ રીતના આપણે બધી ગણતરી આપણે એ રીતના કરેલી છે તો 1200 એ 100% તો 360 એ કેટલા 1200 એ 100% તો 240 એ કેટલા 1200 એ 100% તો 120 એ કેટલા તો એ રીતના બધી ટકાવારી મળેલી 40 30 20 અને 10 એટલે કુલ કેટલા ટકા થઈ ગયા 100% થઈ ગયા એ જ રીતના ટકાવારી વિસ્તાર બી માટે પણ એ જ રીતના છે બાળકો અહીંયા 350 હોય સોરી કુલ સંખ્યા કેટલી છે 1000 તો 1000 એ 100% હોય તો 350 એ કેટલા થાય તો એ રીતના ગણતરી કરીએ તો આપણને એના પણ ટકા પ્રાપ્ત થાય છે બરાબર તો અહીંયા 350 ગુણ્યા 100 ના છેદમાં 1000 તો આ મીંડા ઉડી જાય કેટલા વધે 35% તો અહીંયા એ જ રીતના 35% 25% 20% અને 20% એટલે કુલ 100% થઈ ગઈ હવે આપણે ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ દોરવાની છે ત્યારે ટકાવારી વિભાજિત રેખા આવશે તો કુલ કેટલા છે 100 તો અહીંયા આવશે 100 માંથી 40 જાય કેટલા વધે 60 પછી 60 માંથી 30 જાય તો કેટલા વધે 30 પછી 30 માંથી 20 જાય તો કેટલા વધે 10 અને છેલ્લે 10 માંથી 10 જાય તો 0 એ જ રીતના અહીંયા 100 માંથી 35 જાય તો કેટલા વધે 65 એ જ રીતના 65 માંથી 25 જાય તો કેટલા વધે બાળકો 40 પછી 40 માંથી 20 જાય તો કેટલા વધે બાળકો 20 અને લાસ્ટ માં 20 માંથી 20 જાય તો 0 આ રીતના આપણે વિભાજિત રેખા દોરી શકીએ બરાબર તો અહીંયા પહેલું 65 40 20 અને 0 અહીંયા શું છે 60 30 10 અને 0 બાળકો આપણે આગળ જેવા સ્તંભ દોરેલા વિભાજ્ય સ્તંભાકૃતિમાં એવી રીતના અહીંયા સ્તંભ દોરવાના છે પણ બંનેના સ્તંભની લંબાઈ કેટલી આવશે 100 100 બરાબર કેમ કે ટકાવારી કુલ કેટલી છે બાળકો 100 છે એટલા માટે ખાસ યાદ રાખજો બરાબર લંબાઈ વધારી કેટલી આવશે 100 100 બાળકો ખાસ યાદ રાખજો બરાબર એટલે એ મિસ્ટેક થવી જોઈએ નહીં બરાબર તો હવે આપણે અહીંયા 100 હોય તેવા સ્તંભ દોરી દઈએ કુલ ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિમાં બંને સ્તંભની લંબાઈ સરખી આવશે પણ જ્યારે તમે એમાં વિભાજિત રેખા દોરો છો એ વિભાજિત રેખા બંનેની કેવી આવશે અલગ અલગ આવશે બરાબર બાળકો આ તમારે ખાસ યાદ રાખવાનું છે બરાબર આ બંને સ્તંભની લંબાઈ 100% 100% થઈ ગઈ હવે આપણે અહીંયા આગળ જેમ કરેલું તે જ રીતના રેખા દોરવાની છે પણ આગળ આપણે શું કરેલું કે જ્યારે આપણે ગણતરી કરતા હતા ત્યારે અહીંયા આપણે 1200 માંથી 480 બાદ કર્યું હવે અહીંયા શું કરવાનું છે 60 ઉપર આપણે એક રેખા દોરવાની છે પહેલી 60 બરાબર તો અહીંયા 60 અહીંયા છે તેની પર રેખા આપણે દોરીએ તો આ પહેલી 60 એટલે આપણો પહેલો સ્તંભ આ રીતના થઈ જાય પછી 30 10 અને 0 તો આ 30 છે એમાં આપણો બીજી રેખા આવશે પછી 10 અને લાસ્ટમાં 0 એટલે તો છે
तो बराबर હવે આપણે બીજી રેખા દોરવાની છે એટલે કે વિસ્તાર B માટે 65 40 20 અને 0 તો પહેલા શું આવશે 65 તો અહીંયા 60 અને 70 ની વચ્ચે એટલે કે 65 તો આ તમારું 65 છે ત્યારબાદ पांसठ पची चालीस बीस तो आ चालीस छे आपू चालीस पची बीस अरे लास्ट में जीरो इतने के जीरो पर रेखा छे अबे आपने आ आपने टकावारी खेल गए बराबर जो यहाँ लिखे हुए हैं व्यक्तियों की संख्या सेमा छे टकावारी में વિસ્તાર અહીંયા લખેલું છે x x બરાબર વિસ્તાર અને y x બરાબર 1 સેન્ટીમીટર બરાબર 10% આ યાદ રાખજો હવે આ થઈ ગયું એટલે હવે આપણે અલગ પ્રકારના ચાર ડિઝાઇન પાડવાની છે એ આપણે કઈ રીતના તો આગળ જેમ કરેલું તે જ રીતના બરાબર અહીંયા આવશે બાળક પછી યુવાન પછી વયસ્ક અને છેલ્લે લાસ્ટમાં આવશે વૃદ્ધ બરાબર ચાર અલગ અલગ પ્રકારનું થયું છે હવે આપણે ડિઝાઇન દોરવાની છે ડિઝાઇન દોરીએ ત્યારે તમને કીધું હતું કે કોઈ ભી ડિઝાઇન દોરી શકો તો તમે અહીંયા સ્ટાર પાડી શકો છો એટલે કે ફૂદડી બરાબર તો અહીંયા આપણે ફૂદડી પાડી છે બરાબર સામેવાળો વ્યક્તિને બાળકો જ્યારે આકૃતિ દોરો ત્યારે સમજ પડી જવી જોઈએ કે આ જે માહિતી છે એ બાળકોની આપેલી છે શું કામ કે અહીંયા માહિતી ચેક કરશે એટલે એને જે સ્તંભ તમને આપવામાં આવેલો છે તે સ્તંભની અંદર જે વિભાજિત ટકાવારી દોરેલી છે એ વિભાજિત ટકાવારીમાં તમે ઓળખી શકશો કે આ આપણને ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિમાં બાળકોની સંખ્યા એટલે કે વિભાજિત ટકાવારી તમને અહીંયા આપેલી છે બરાબર તો એ જ રીતના આપણે બીજા સ્તંભમાં બાળકોની ટકાવારી છે એ દર્શાવવાની રહેશે એટલે કે વિસ્તાર બી માટે બરાબર બાળકો ખાસ યાદ રાખજો કે જ્યારે તમે કોઈ ભી સ્તંભ દોરો છો એ સ્તંભની અંદર તમારે દરેક પ્રકારની આકૃતિ દોરવી જરૂરી છે અલગ અલગ એટલે કે સામેવાળા વ્યક્તિને સમજમાં આવે તે રીતના બરાબર તમારે બાળકો તમારી પાસે અલગ કલરના ચોક નહીં હોય અલગ કલરની પેન નહીં હોય તો તમારે પેન્સિલથી દોરવાનું છે પણ પેન્સિલથી પણ ડિઝાઇન એવી દોરવાની છે કે બધી જ ડિઝાઇન કેવી લાગે અલગ પ્રકારની લાગવી જોઈએ કે જેથી સ્પષ્ટ અને ટૂંકમાં સમજાવી શકાય અને આપેલી માહિતી વિશાળ અને જટિલ હોય તો તેમાં આપણે સરળતાથી સમજાવી શકીએ તો આ આપણું પેલા બાળકની માહિતી થઈ હતી હવે આપણે યુવાનની માહિતી દર્શાવવાની છે તો યુવાનમાં આપણે અહીંયા બરાબર તો આ રીતે આપણે દર્શાવી શકીએ બરાબર દરેક પ્રકારના સ્તંભ અલગ થવા જોઈએ કે જેથી સામેવાળા વ્યક્તિને સારી રીતે સમજાવી શકાય બરાબર બરાબર હવે આપણે વયસ્કની ઉપર આવીએ તો વયસ્કમાં પણ આપણે ડિઝાઇન અલગ દર્શાવી શકાય છે એમાં આપણે ઊભી લાઈન રાખીએ કે જે ડિફરન્સ રાખશે થોડી બરાબર હવે જે છે લાસ્ટ વૃદ્ધ વૃદ્ધની અંદર આપણે ઘાટું કરી દઈએ કે જેથી
બરાબર આ રીતે આપણે દર્શાવી શકાય અલગ અલગ બધા સ્તંભ થઈ જાય છે અને અલગ અલગ તેની ટકાવારી પણ આપણે દર્શાવી શકાય છે ગણતરી ખાસ યાદ રાખજો મેં અહીંયા તમને દર્શાવેલું છે તે રીતના 1200 હોય ત્યારે 100% હોય તો 480 એ કેટલા ટકા થાય ત્રિરાશિનું પદ મૂકો એટલે બધી જ કિંમતની ટકાવારી મળશે 1200 એ 100% 300 60 એ કેટલા 1200 એ 100% 240 એ કેટલા એ રીતના વિભાજિત રેખા એટલે કે વિસ્તાર B માટે 1000 એ 100% તો 350 એ કેટલા 1000 એ 100% તો 225 એ કેટલા 1000 એ 100% તો 200 એ કેટલા તો દરેકની વિભાજિત અહીંયા રેખા મળશે તો એ પણ રેખા સેમ મળશે બાળકો ટકાવારી તો ટકાવારીમાં આપણે અહીંયા બાદબાકી કરવાની છે બાળકો અહીંયા આપણે પ્રશ્ન નંબર 7 પૂર્ણ કરીએ છીએ પ્રશ્ન નંબર 6 નેક્સ્ટ વિડિયો ની અંદર પ્રશ્ન નંબર 7 ઉપર આપણે આવીશું અને તેની અંદર આપણે વૃતાંશ આકૃતિ અને વર્તુળ આકૃતિ ની ચર્ચા કરવાની છે બરાબર તો અહીંયા આપણે આ વિડિયો પૂર્ણ કરીએ નેક્સ્ટ વિડિયો ની અંદર આપણે પ્રશ્ન નંબર 7 ની ચર્ચા કરીશું તમને જો વિડિયો ગમતો હોય તો તમારા મિત્ર સાથે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ બાળકો